કાંકરેજ તાલુકાના નાથપુર ઈસરવા વચ્ચે આવેલા મુખ્ય કેનાલમાં એક મોટું ગાબડું પડે તેવી શક્યતા છે એ એ ગાબડું ગાબડું છેલ્લા મહિનાથી છે અને ગયા વર્ષે પણ ત્યાં જ જગ્યાએ પડ્યું હતું પરંતુ તેમાં ફક્ત માટી નાખીને ભરી દેવામાં આવ્યું હતું જેથી તે દેખાય નહીં આ વર્ષે પણ ત્યાં જ ગાબડું પડ્યું છે જો કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે અથવા તો વધુ વરસાદ આવે તો કેનાલ તૂટવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે અને કેનાલ તૂટવાથી મોટું નુકસાન થઈ શકે તેમ છે ગામડાની સામે ઘણા લોકો વસવાટ કરે છે અને ત્યાંથી થોડે જ દૂર નાથપુરા ગામમાં આવેલું છે અને તેની સાથે જ ખેડૂતોના પાકને પણ વધુ નુકસાન થાય તેમ છે અને કેનાલના અધિકારીઓ આવીને જોઈને જાય છે છતાં કોઈ રિપેર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવતું નથી જ્યારે અધિકારીઓ કેનાલ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આ ગામડું છેલ્લા બે મહિનાથી છે અને કોઈ કાર્યવાહી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. વારંવાર આ ગામડાની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છતાં કોઈ અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી. જ્યારે અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી હોવાથી વધુ પડતો વરસાદ પડે તો કેનાલ તૂટે તો કેટલાય લોકોના ઘર બેઘર થઈ જાય તેમ છે. જો કેનાલ તૂટે અને જાનમાલને નુકસાન થાય તો તમામ જવાબદારી નર્મદા વિભાગના કર્મચારીઓની રહેશે. તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અહીંયા નાગપુર અને ઈશરવાની વચ્ચે કે મેઇન કેનાલમાં ઓછા તો બે મહિનાથી ગાબડું પડ્યું છે એ ગાબડું ગયા વર્ષે પણ અહીંયા જ પડ્યું હતું ત્યાં તે વખતે પણ અમે ન્યૂઝમાં રિપોર્ટ આપ્યો હતો ત્યારે તે લોકો અહીંયા આવી અને બે ટર્બા માટી નાખી અને જતા રહ્યા હતા પરંતુ એનું કોઈ પાકું કામ કરવામાં આવ્યું ન હતું હજી સુધી કઈ કામ કરવામાં આવ્યું નથી અને અમે બે ત્રણ વાર અધિકારીઓને વાત કરી છતાં તે લોકો આવી જોઈને જતા રહે છે પરંતુ એનું કોઈ કાર્યવાહી કરતા નથી અને અહીંયા સામે જ અમારા ખેતર છે અને જો કેનાલમાં વધારે પાણી આવશે અથવા તો વધારે વરસાદ પડશે તો કેનાલ તૂટવાની સંભાવના છે અને જો કેનાલ તૂટશે તો અહીંયા પાકને અને લોકોને મોટે પાયે નુકસાન થઈ શકે છે અને અહીંયાથી નાથપુરા ગામ પણ નજીક જ છે જો કેનાલ તૂટશે તો આખા ગામમાં પાણી ફરી વળશે અને લોકોને નુકસાન થશે જો અહીંયા બે ત્રણ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો કેનાલ તૂટવાની સંભાવના છે